गुड मॉर्निंग सेकेंड स्टैंडर्ड, हाउ आर यू ऑल? टुडे इज अवर गुजराती लेक्चर। गुजराती लेक्चर में लास्ट अपने चेप्टर 4 कम्प्लीट करू, एमनी एक्सरसाइज अपने बुक में करी, तो आ तो तमारे जाते लखवानू छे, राइट? खाली ड्रेसिंग छे, एमा ग अने म न ज जेवा वर्ड लेटर छे ए तमने शीखवा माटे आप्या छे, तो आ तमारे ड्रेसिंग करवानू छे। અને આ આપણે જોડકું હતું જે મેચ ધ ફોલોઈંગ છે, રાઈટ? તો એ તમારે પિક્ચર પ્રમાણે સામે લખ્યું છે, એ રીડ કરીને મેચ કરવાનું હતું। તો આ તમે તમારી જાતે મારી સાથે તમે કર્યું હશે, આપણે જ્યારે આ લેક્ચર લીધું હશે ત્યારે। અને ચેપ્ટર 4ની મેં PDF સેન્ડ કરી દીધી છે, તો એ પણ તમે CWમાં લખી લીધી હશે, ઓકે? તો મારી સાથે ક્વેશ્ચન આન્સર લખી લેજો, જેથી કરીને તમે પાછળ રહી જાઓ નહીં, ઓકે? તો આપણે ચેપ્ટર 4માં હતું, એક તો ગીત હતું અજબ જેવી વાત છે, અને એક તો વાર્તા હતી વાંસળીવાળો। એ વાંસળીવાળાની વાર્તા આપણે આખી સાંભળી સમજી એના ક્વેશ્ચન આન્સર કર્યા, પછી અહીં આપણે જે એક્સરસાઇઝ આપી હતી એ કરી, રાઈટ? મારી સાથે તમે કર્યું હશે એવું હું સમજુ છું, ઓકે? હવે ચેપ્ટર 5 છે, ચેપ્ટરનું નામ છે રીમઝીમ રીમઝીમ। હવે આ પિક્ચર જોઈને તમને શું યાદ આવે છે? યસ, વરસાદની ઋતુ જે અત્યારે ચાલુ જ છે, રાઈટ? આપણી જે અત્યારની વરસાદની ઋતુ એકદમ ચાલુ જ છે, ત્યારે આ સુંદર મજાની અહીં કવિતા આવી છે અને વરસાદ વિશેની આપણને સમજ આપી છે। તો જ્યારે આપણે સ્કૂલે આવતા, તેમ તમે લોકો જ્યારે દર વર્ષે સ્કૂલે આવતા ત્યારે શું થતું કે વરસાદ આવતો હોય એટલે તમે લોકો ખૂબ જ હેપી થઈ જતા ને, હે? કે તમને એમ થાય કે યસ, રજા પડી ગઈ, જો વહેલું છૂટી જવાનું, એવું બધું થતું ને। તો અહીં પણ બાળકો જે નાના નાના બાળકો છે જે સ્કૂલે ગયા છે અને પછી ત્યાં શું થાય છે કે વરસાદ આવે છે, તો વધારે પડતા વરસાદથી શું થાય કે બાળકોને વહેલા છોડી દેવામાં આવે, જેથી કરીને એ લોકોને ઘરે જવામાં મુશ્કેલી ના પડે, રાઈટ? તો એના માટે શું કરે કે પહેલેથી જ પ્રિકોશન લઈને એમને વહેલા છોડી દેવામાં આવે, જેથી કરીને એ લોકો સેફ રીતે ઘરે પહોંચી જાય। કોઈ દૂર રહેતું હોય, ક્યાંય રસ્તામાં પાણી ભરાણા હોય, કોઈના પેરેન્ટ્સે લેવા આવવામાં તકલીફ પડતી હોય, તો એ બધું જોઈને શું કરે કે સ્કૂલ લોકો વહેલા છોડી દે, જો વધારે વરસાદ હોય તો ત્યારે બાળકોને ખૂબ જ મજા પડી જતી હોય છે, રાઈટ? વરસાદની ઋતુ એવી છે કે જેમાં બધા બાળકોને ખૂબ મજા પડતી હોય છે, નાવાની મજા આવે, એમાં પછી ગરમ ગરમ વસ્તુ છે, ભજીયા ને એવું મમ્મી બનાવે ને, રાઈટ? તો એ પણ ખાવાની મજા આવી જાય, અને તે પાણીમાં જે ખ્વાબોચિયા ભર્યા હોય એમાં બોટ મૂકીને તરવા મૂકે, રાઈટ? એ બધી આખી ઋતુની બધા છોકરાઓ એન્જોય કરતા હોય છે। બધી ઋતુમાં આપણે અલગ અલગ રીતે એન્જોય કરતા હોય છે, તો વરસાદની ઋતુમાં આપણે એન્જોય કરતા જોઈએ છીએ, ઓકે? તો આપણે આજે અહીં ગીત આપ્યું છે, વરસાદનું છે, તો ચલો આપણે રીડ કરશું, મારી સાથે તમે પણ રીડ કરજો, ઓકે? ધોધમાર વરસે વરસાદ, શાળા છૂટી ગઈ, થોભવાનું લેતો નહીં નામ, શાળા છૂટી ગઈ, વીજળી ના થાય કડાકા, શાળા છૂટી ગઈ, ડરાવે જોને ધડાકા, શાળા છૂટી ગઈ, પવન સુસવાટે વાય, શાળા છૂટી ગઈ, છત્રીનો કાગડો થાય, શાળા છૂટી ગઈ। તો આ ગીત હતું, તો આ ગીતમાં શું કહે છે કે વરસાદ ખૂબ જ ધોધમાર વરસાદ, એટલે ખૂબ જ વરસાદ પડતો હોય ત્યારે એકદમ જે કહે ને કે રૂકવાનું નામ ન લેતો, એને ધોધ જાણે એમ પાણીનો આકાશમાંથી પાણીનો ધોધ પડતો હોય એવું લાગે એવા વરસાદને આપણે કહીએ ધોધમાર વરસાદ। તો જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે શું થાય છે, શાળા છૂટી ગઈ, શાળા મતલબ સ્કૂલ, રાઈટ? ગુજરાતીમાં એને શાળા કહેવાય, નિશાળ કહેવાય, ઓકે? તો શાળા છૂટી ગઈ મતલબ કે બધા છૂટી ગયા, થોભવાનું લેતો નહીં નામ, શાળા છૂટી ગઈ। હવે વરસાદ છે એ રૂકવાનું નામ લેતો નથી એટલે શાળા છૂટી ગઈ, વીજળી ના થાય કડાકા, શાળા છૂટી ગઈ। હવે જ્યારે વીજળી વરસાદ આવતો હોય છે ત્યારે સાથે સાથે વીજળીના પણ આકાશમાં કડાકા ને ભડાકા
થતા હોય છે એ તમે આપણે આ ઋતુમાં તમે જોયું જ હશે, રાઈટ? કે ઘણી વાર વીજળી એકદમ એટલી જોશી બોલતી હોય કે જાણે એમ થાય કે આપણા ઘર ઉપર, આપણા મકાન ઉપર પડી છે, ક્યાંક દૂર પડી હોય એવું આપણને લાગે, એટલા જોર જોરથી ધડાકા થતા હોય છે, કડાકા થતા હોય છે, રાઈટ? ડરાવે જોને ધડાકા શાળા છૂટી ગઈ, મતલબ એના ધડાકા અને કડાકા એટલા મોટા મોટા હોય છે કે નાના બાળકો તો ડરી જ જાય છે, રાઈટ? પવન સુસવાટે વાય શાળા છૂટી ગઈ, જ્યારે વરસાદ આવતો હોય છે તો ત્યારે સાથે સાથે પવન પણ ખૂબ જ જોરદાર આવતો હોય છે, તો સુસવાટા નાખતો હોય છે, મતલબ જ્યારે પવન આવે એકદમ જોરથી ત્યારે જે અવાજ આવે એને કહે છે સુસવાટે વાય, રાઈટ? શાળા છૂટી ગઈ એટલે શાળા છૂટી ગઈ. છત્રીનો કાગડો થાય શાળા છૂટી ગઈ. હવે તમે જ્યારે ચાલુ વરસાદે નીકળ્યા હશો ઘરની બારે અને પવન ખૂબ જ હોય અને તમે છત્રી લઈને નીકળ્યા હશો તો તમને ઘણીવાર અનુભવ થયો હશે કે આપણી છત્રી છે એ આખી ઊંધી થઈ જાય અને એને કાગડો થઈ ગઈ એવું આપણે કહીએ છીએ, રાઈટ? તો જે બાળકો પણ જુઓ અહીં છત્રી લઈને નીકળ્યા છે પણ એ શું કહે છે કે વરસાદ એટલો વધારે પ્રમાણમાં છે, પવન એટલો વધારે છે, ખાલી વરસાદ હોય તો એટલું બધું ન થાય પણ જ્યારે પવન પણ સાથે હોય ત્યારે એવું લાગે કે જાણે છત્રીનો પણ કાગડો થઈ જાય, છત્રી આખી ઊંધી થઈ જાય, રાઈટ? એટલે એનો કાગડો થઈ જાય, એટલે આપણે એમ કહીએ છીએ કે છત્રીનો કાગડો થઈ ગયો, શાળા છૂટી ગઈ. તો આ હતું આપણું ગીત ધોધમાર વરસાદનું, કે ધોધમાર વરસે વરસાદ શાળા છૂટી ગઈ, થોભવાનું લેતો નહીં નામ શાળા છૂટી ગઈ, વીજળી ના થાય કડાકા શાળા છૂટી ગઈ, ડરાવે જોને ધડાકા શાળા છૂટી ગઈ, પવન સુસવાટે વાય શાળા છૂટી ગઈ, છત્રીનો કાગડો થાય શાળા છૂટી ગઈ. તો આ આપણું ગીત હતું, આજે આપણે અહીં ગીત સમજ્યું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછળની સ્ટોરી જોઈશું. ઓકે.